જામ જોધપુર માર્કેટ યાર્ડમાં જણસની આવક, ખેડૂતોમાં કોઈ અગવડ ન પડે અને વ્યવસ્થા બરાબર જળવાઈ રહે તે માટે સતત દેખરેખ, ખેડૂતોમાં ખુશીઓની લાગણી. જામનગર જિલ્લાના જામ જોધપુર માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસની પુષ્કર આવક. ખેડૂતો માર્કેટિંગ યાર્ડ મુકામે પોતાની જણસી હરાજીમાં વેચવા લઈ આવવાનું શરૂ કરતા પુષ્કર પ્રમાણમાં ખેડૂતો ધાણા, મગ અને ઘઉં માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવી રહ્યા છે. આજે 4 કલાકમાં જ સેક્રેટરી પ્રફુલભાઈ દુરેશિયાના જણાવ્યા અનુસાર 12,000 ગુણી મગ, 20,000 ગુણી ધાણા તેમજ 1,000 ગુણી ઘઉંની આવક થવા પામી છે. માર્કેટિંગ યાર્ડની બંને દિશામાં જણસી ભરેલા વાહનોને 3 કિલોમીટર સુધીની કતાર લાગી છે. જામ જોધપુર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાની જણસીના હરરાજીમાં સારા ભાવ મળતા હોય, જેથી જામ જોધપુર માર્કેટિંગ યાર્ડમાં જણસી વેચવા આજુબાજુના 6 તાલુકામાંથી ખેડૂતો આવી રહ્યા હોય. જણસીની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. યાર્ડના સેક્રેટરી પ્રફુલભાઈ દુરેશિયા દ્વારા યાર્ડના કર્મચારી સાથે સંકલન કરી જણસી વેચવા આવતા ખેડૂતોને કોઈ અગવડતા ન પડે અને વ્યવસ્થા બરાબર જળવાઈ રહે તે માટે સતત દેખરેખ રાખી રહ્યા છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.